गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 10 विषय गणित चैप्टर नंबर 4 से आप द्विघात समीकरण। द्विघात એટલે કે બે ઘાતવાળું કોઈ સમીકરણ હોય તો એને આપણે શું કહીએ છીએ, દ્વિઘાત સમીકરણ। બહુપદીની અંદર આપણે આ બધી જ વસ્તુની ચર્ચા કરી દીધેલી છે। હવે અહીંયા કેટલાક એમસીક્યુ તમને અહીંયા પૂછાય છે તો એ રિલેટેડ આ ટોપિક છે। આ ચેપ્ટર ટોટલ 6 માર્ક્સનું છે તમારે, તો એની અંદર ક્યાંક એમસીક્યુ પણ આવવાની શક્યતા છે। તો આપણે પહેલી પ્રસ્તાવનાની અંદર જોઈ લઈએ। તો પહેલાં તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ એટલે કે એક બીબું કે જેની અંદર એ બી અને સી નંબર ધારવાથી આખું સમીકરણ તૈયાર થતું હોય। ક્લિયર? તો આની અંદર જુઓ મેક્સિમમ ઘાત કેટલી હોવી જોઈએ, બે ઘાત। મેક્સિમમ બે ઘાત હોય તો એને આપણે શું કહીએ છીએ, દ્વિઘાત સમીકરણ। તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર 0। એટલે કોઈપણ સમીકરણ તમને આપેલું હોય તો એની મેક્સિમમ ઘાત 2 હોવી જોઈએ। બીજી કન્ડિશન કઈ છે આની અંદર, કે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે કે એની વેલ્યુ જે છે એ 0 હોવી જોઈએ નહીં। એ 0 એટલે કે પોઝિટિવ નંબર કોઈ હોવો જોઈએ, એટલે કે એ જો પોઝિટિવ હશે, બાકી બી અને સી જો 0 હશે તો ચાલશે, પણ જો એ 0 હોય તો એક્સ સ્ક્વેર સુધી જવાના, કારણ કે એ જોડે ગુણાયેલા છે તો એ કેવા થઈ જવાના, 0। એટલે એનો મિનિંગ શું થયો, આપણું સ્ક્વેરવાળું એટલે કે બે ઘાતવાળું જે ફોર્મ્યુલા છે એક્સની બે ઘાત, એ ત્યાંથી નીકળી ગયું, એટલે દ્વિઘાત સમીકરણ ત્યાં આગળ બનશે નહીં। એટલે ખાસ એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0। ઉદાહરણ તરીકે જોવો હોય તો દ્વિઘાત સમીકરણનું, તો ધારો કે 2x² પ્લસ 3x સી એટલે કે કોઈ અચળ નંબર એટલે કે 4 લઈ લઈએ ઇક્વલ્સ ટુ 0, તો આને શું કહેવાય, દ્વિઘાત સમીકરણ। મેક્સિમમ ઘાત કેટલી છે એક્સની, 2, તો મેક્સિમમ 2 ઘાત હોય તો એને આપણે શું કહીએ છીએ, દ્વિઘાત સમીકરણ। એ રીતે કદાચ આ રીતે તમને આપેલું હોય 9x² પ્લસ 2x બરાબર 0, તો અહીંયા એક્સની મેક્સિમમ ઘાત કેટલી છે 2, તો અહીંયા ભલે સીની વેલ્યુ નથી પણ આ શું કહેવાય, દ્વિઘાત સમીકરણ। એ રીતે માત્ર ને માત્ર તમને આ રીતે આપેલું હોય 3x² બરાબર 0, તો આ પણ શું થઈ ગયું, દ્વિઘાત સમીકરણ। એક્સની મેક્સિમમ એટલે કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય તો એની મેક્સિમમ ઘાત તમારે કેટલી હોવી જોઈએ, 2, તો જ આપણે એને દ્વિઘાત સમીકરણ કહી શકીએ। ક્લિયર? હવે એમસીક્યુની અંદર ખાસ પૂછાતા હોય તો આ ત્રણ ટોપિકની અંદર ક્યાંક પૂછાઈ શકે ગણિતશાસ્ત્રીની રીતે, તો ગણિતશાસ્ત્રીની માહિતી લઈએ તો દ્વિઘાત સમીકરણ એને વિકસાવી કોને, એટલે કે એનો પાયો કોને નાખ્યો, તો ગ્રીક ગણિતશાસ્ત્રી હતા। કયા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી। આમ તો એવું કહેવાય છે કે દ્વિઘાત સમીકરણની અંદર મોટાભાગનો ફાળો ભારતીય ગણિતશાસ્ત્રીઓનો હતો, પણ અહીંયા ખાલી ગ્રીક ગણિતશાસ્ત્રીઓ જે યુક્લિડ છે, તમે જાણો જ છો, આ નામથી પરિચિત છો, આપણે યામ ભૂમિતિની અંદર આ વસ્તુ ભણ્યા હતા। ક્લિયર? યુક્લિડની યામ ભૂમિતિની અંદર, તો અહીંયા શું હતું, ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી, માત્ર ને માત્ર શું કર્યું, એમને રીત વિકસાવી, દ્વિઘાત સમીકરણની કોઈ ઇન્ફોર્મેશન આપી નહીં, માત્ર ને માત્ર દ્વિઘાત સમીકરણની રીત, એટલે કે એ સમીકરણનો ઉકેલ શોધવો હોય તો એ માટેની રીત કોણે ઉપસાવી અથવા તો વિકસાવી, તો એ છે આપણા ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડ। યુક્લિડે માત્ર ને માત્ર વિકસાવી એનો ઉકેલ શોધવા માટેની। ત્યારબાદ બ્રહ્મગુપ્ત, તમે જાણો છો બ્રહ્મગુપ્ત એ ભારતીય હતા, તો એમને શેનો ફાળો આપ્યો, તો બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે ax² પ્લસ bx બરાબર 0નું સ્પષ્ટ સૂત્ર આપ્યું, એમને સૂત્ર જે હતું એનું સ્પષ્ટીકરણ આપ્યું। કયું સૂત્ર, ax² પ્લસ bx બરાબર cનું। ક્લિયર? નેક્સ્ટ, શ્રીધર આચાર્યને દ્વિઘાત સૂત્ર, દ્વિઘાત સૂત્ર હમણાં જ આપણે ભણીશું સૂત્રોની અંદર, તો દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું, એટલે કે આખું સૂત્ર જે હતું, જેને દ્વિઘાત સૂત્ર, જે દ્વિઘાત સમીકરણ આપણે કહીએ છીએ, દ્વિઘાત સૂત્ર જે છે એ કોને પ્રસ્થાપિત કર્યું, શ્રીધર આચાર્યને, જેને નામ આપ્યું છે શ્રી દ્વિઘાત સૂત્ર। તો આ જે ટોપિક છે ક્યાંક એમસીક્યુની અંદર તમને યુઝ થશે। હવે આપણે જોઈએ આના રિલેટેડ કેટલાક સૂત્રો કે જે આપણે ચેપ્ટરની અંદર ભણવાના છે, તો આપણે જોઈએ કેટલાક અગત્યના સૂત્રો। એમાં પહેલું છે પૂર્ણ વર્ગની રીત, તો આ સૂત્રો પણ ક્યાંક તમને એમસીક્યુની અંદર યુઝ થવાના છે। તો પૂર્ણ વર્ગની રીત એટલે કે આખું તમને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એના માટે અંતિમ પદ કયું થઈ જવાનું તમારું, c,
मध्यम पद क्यों थी जानू वच्चे छे बी एक्स ए प्रथम पद क्यों थी जैसे ए कोई वर्गवाड़ू जो टर्म से हे ए सुधी जानू प्रथम पद तो अंतिम पद बराबर मध्यम पद नो वर्ग अपॉन 4 इंटू प्रथम पद क्या तमने कोई एक पद आपेलू न हो बाकी ना बे पदों आपी अने जो शोधवानू कहू धारो कि अंतिम पद तमने शोधवानू कहू तो ये समीकरण की अंदर तमने मध्यम पद अने प्रथम पद बने पद तमने आपी दीधेला हशे तो आ फॉर्म्यूला की मदद थी तमे अंतिम पद शोधी शको छो ए सीवाय क्या तमने प्रथम पद शोधवानू कहू हशे तो बाकी ना बे पद जे छे अंतिम पद अने मध्यम पद ए बने पद तमने आपी दीधेला हशे तो ए बने की मदद थी तमे प्रथम पद ने अहींया करता बनाव तो अंतिम पद क्या जशे बराबर नी सामे जशे तो क्या जवानू ए डिवाइड नी अंदर एटले के छेद में तो 4 इंटू अंतिम पद क्लियर तो आ रीते कोईपण त्रण पद छे एमांथी कोईपण एक पद तो जो तमने शोधवानू कह्युं होय तो ए सिवायना बाकीना बे पद तमने आपी दीधेला हशे तो ए रीते तमे आ पूर्णवागी रीतनो उपयोग करी शको छो बीजुं छे हमणां ज आपणे जोयुं श्रीधर आचार्यने आपेलुं द्विघात सूत्र तो ए द्विघात सूत्र कयुं हतुं तो द्विघात सूत्र हतुं आपणुं कि एक्स बराबर माइनस बी प्लस ओर माइनस रूट ऑफ बी स्क्वेर माइनस 4ac अपॉन 2 ए बी अने सी तो तमे परिचित छो हमणा ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी वालू लीधो सूत्र एनी अंदर एक्स स्क्वेरनो जे सहगुणक एटले के एनी आगळ जे गुणायेलू पद जो कंई ज ना आपेलू होय तो आपणे शुं लई लेवानुं एक कारण के एक्स स्क्वेर क्यारे हशे जो जीरो हशे तो एक्स स्क्वेर टर्म होवानुं ज नहीं एटले जो एक्स स्क्वेरनी आगळ कोई सहगुणक न होय तो आपणे कयो लई लेवानो एक एटले ए शुं छे एक्स स्क्वेरनो सहगुणक बी शुं छे तो ए एक्सनो सहगुणक अने अचर पद जेने आपणे शुं कहीए छीए सी तो आ त्रणे त्रण टर्म तमारा ए बी अने सी जे सूत्र पर प्रमाणित द्विघात समीकरणों जे प्रमाणित स्वरूप छे एना परथी तमने मळशे हवे थर्ड छे विवेचक विवेचक जेने आपणे डी वडे दर्शावीए छीए विवेचक डी तो डी ने आपणे कई रीते लईशुं तो अहींया जे आपेलुं छे रूट ऑफ बी स्क्वेर माइनस एसी एनी अंदर मात्र ने मात्र बी स्क्वेर माइनस 4ac एसीनुं मूल्य छे विवेचक डीनुं मूल्य आना रिलेटेड आपणे एक्जाम्पल हशे जे करवाना हशे तो डी बराबर बी स्क्वेर माइनस 4ac आनी अंदर पण भाग पड़े छे डीनी वेल्यू डिपेन्ड केटलाक भाग कहे छे अहींया शुं छे प्लस ओर माइनस आवे छे एटले जो डी नी वेल्यू तमने जे शो तो ए ग्रेटर जीरो देट मीन्स जीरो करता मोटी होय जीरो नहीं जीरो करता मोटी होय तो बीज केवा मळशे तमने वास्तविक अने भिन्न एटले के अलग अलग मळे छे भिन्न मळे छे वास्तविक एना बीज तमने केवा मळशे वास्तविक अने भिन्न एटले के जे समीकरण तमने आपेलुं छे एना बीज केवा वास्तविक अने भिन्न मळशे हवे ए ज रीते डी नी वेल्यू अहींया ग्रेटर एटले जीरो करता मोटी कही हवे जो एक्झेट जीरो होय तो जो एक्झेट जीरो हशे तो शुं थई जवानुं जो डी बराबर जीरो होय तो आपेल समीकरण ने अथवा तो समीकरण ना वास्तविक अने समान बीज मळे छे बन्ने बीज केवा हशे बन्ने बीज तमने केवा मळशे समान अने केवा हशे वास्तविक હવે એ જગ્યાએ જો ડી લેસ ધેન ઝીરો હશે તો એટલે ડીલી વેલ્યુ જે માઇનસ હશે તો શું થવાનું લેસ ઝીરો એટલે કે ઝીરો કરતાં નાની હોય તો આપેલ સમીકરણના
अथवा तो आपेल समीकरण ने वास्तविक अने के समान बीज न मळे अथवा तो मळता नथी, एना वास्तविक के कोई समान बीज एनी अंदर मळता नथी। क्लियर थई गयुं? तो डी ग्रेटर झीरो होय अथवा तो डी लेस देन झीरो होय तो कई कंडीशन, अथवा तो अहीं लखी शको समान अथवा वास्तविक बीज न मळे, वास्तविक बीज न मळे। डी इक्वल टू झीरो होय तो शुं थशे, बंने बीज क्या मळवाना, वास्तविक तो त्रणे त्रणनी अंदर मळवाना छे, अहीं समान बीज मळशे। जो डी लेस देन झीरो हशे तो वास्तविक बीज न मळे। क्यारे? द्विवेचक डी नी वेल्यू ग्रेटर झीरो, इक्वल झीरो या तो लेस झीरो हशे त्यारे। क्लियर थई गयुं? तो आटली फॉर्म्युला बाकी चेप्टरनी अंदर करवानी छे अने ए रिलेटेड केटलाक एमसीक्यू। तो हवे आपणे जोईए स्वाध्याय 4.1 ना एक्ઝામ્પલ, એક્ઝામ્પલ લઈશું તો વધારે ખ્યાલ આવશે। તો જોઈએ હવે સ્વાધ્યાય 4.1 એનો એક્ઝામ્પલ નંબર પહેલો છે। તમને શું કહ્યું છે એની અંદર કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો। તમે જાણો છો દ્વિઘાત સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો। તો અહીંયા એ વસ્તુ થવી જોઈએ, એટલે કે એની વેલ્યુ તમને કેવી મળવી જોઈએ, નોટ ઇક્વલ્સ ટુ ઝીરો। અને એક્સ સ્ક્વેર એટલે કે મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ, માત્ર અને માત્ર બે। એટલે કે બે વસ્તુ પહેલી તો જોવી પડશે કે એની વેલ્યુ કેવી મળવી જોઈએ તમને, નોટ ઇક્વલ્સ ટુ ઝીરો, અને મહત્તમ એક્સની ઘાત બે હોવી જોઈએ, તો જ એ સમીકરણ કેવું કહેવાશે, દ્વિઘાત સમીકરણ। હવે અહીંયા તમને એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ જુઓ, એક્સ પ્લસ વન હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટુ ઇન્ટુ એક્સ માઇનસ થ્રી। તો આ રીતે તમને આપેલું, તો આપણે એ કઈ ફોર્મમાં મેળવવા પ્રયત્ન કરીશું, એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો ફોર્મમાં લાવવા પ્રયત્ન કરીશું। ત્યારબાદ જોઈશું એક્સની મહત્તમ ઘાત કઈ છે અને એની વેલ્યુ એ બી અને સીની વેલ્યુ શું મળે છે। ક્લિયર? તો અહીંયા આપણે અવયવ પાડવા પડશે, એટલે એક્સ પ્લસ વનનો હોલ વર્ગ। તો જો ન આવડતા હોય તો સમજો કે એ પ્લસ બી એનો સ્ક્વેર, તમને આગળ ભણી જ ગયા છો ધોરણ 9 અંદર પણ આ અવયવ આવતા હતા। તો પહેલાં શું થશે, પ્રથમ પદ એટલે કે એનો વર્ગ પ્લસ ટુ, એટલે કે આપણા સમીકરણનું બે છે, ટુ ઇન્ટુ પ્રથમ પદ ઇન્ટુ બીજું પદ, એટલે કે બે ગુણ્યા એ બી અને બીજા પદનો વર્ગ અથવા તો અંતિમ પદનો વર્ગ। તો તમે આના જોડે કમ્પેર કરો, એની જગ્યાએ શું છે આપણા જોડે એક્સ અને બીની જગ્યાએ શું છે એક, તો એક્સનો વર્ગ પ્લસ સમીકરણના બે એ ઇન્ટુ બી, એટલે કે બંને પદનો ગુણાકાર, એટલે ટુ ઇન્ટુ વન ઇન્ટુ એક્સ, એટલે ટુ એક્સ પ્લસ બીજા પદનો વર્ગ એટલે એકનો વર્ગ, કેટલો થઈ જશે એક। ક્લિયર? હવે ઇક્વલ્સ ટુ બે છે એ સમીકરણની અંદર, કૌંસ છે એની અંદર, ગુણાઈ જશે તો કેટલા આવશે, ટુ એક્સ માઇનસ ટુ ઇન્ટુ થ્રી, પણ થ્રી કેવા છે માઇનસ, માટે પ્લસ માઇનસ નિશાની શું આવવાની, માઇનસ, તો થ્રી ઇન્ટુ ટુ કેટલા થઈ જશે સિક્સ। હવે બધા જ પદ બરાબરની એક સાઈડ કરો દો તો આગળ જે છે તો એમને એમ જ રહેશે, એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન, અહીંયાથી આ બધા જ પદ આ બાજુ લઈ દો, નિયમ કે આ યાદ જ છે, સ્થાન બદલશે તો નિશાની બદલાય, તો ટુ એક્સ પ્લસ છે બરાબરની આ બાજુ આવશે ક્યાં થઈ જવાના, માઇનસ, અને માઇનસ સિક્સ છે બરાબરની આ બાજુ આવશે ક્યાં થઈ જવાના, પ્લસ સિક્સ બરાબર ઝીરો। હવે એક્સ સ્ક્વેર કોઈ ટર્મ છે નહીં તો એક્સ સ્ક્વેર એમને મૂકી દઈશું, એક્સ વાળા પદ જુઓ અહીંયા પ્લસ ટુ એક્સ આ માઇનસ ટુ એક્સ, તો બંને સમાન છે તો ઉડી જવાના, પ્લસ વન અને પ્લસ સિક્સ તો કેટલા થઈ જવાના, પ્લસ સેવન બરાબર ઝીરો। તો અહીંયા જુઓ એ ટર્મ જે છે એ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો મળે છે તમને, તો હા, કારણ કે જ્યાં એ બરાબર અથવા એ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો એની કિંમત ઝીરો નથી, એટલે એ પોઝિટિવ થઈ ગયો, અને મહત્તમ ઘાત એક્સની કેટલી છે, બે, તો મહત્તમ ઘાત બે હોય અને એક્સ એની વેલ્યુ જો ઝીરો ન હોય તો તેવા સમીકરણને આપણે શું કહીએ છીએ, દ્વિઘાત સમીકરણ। તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે, કારણ કે તમે આ રીતે પણ એને લખી શકો, એક્સ સ્ક્વેર પ્લસ ઝીરો ઇન્ટુ એક્સ પ્લસ સેવન ઇક્વલ્સ ટુ ઝીરો, જ્યાં એ ઇઝ ઇક્વલ્સ ટુ વન, બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો એન્ડ સી ઇઝ ઇક્વલ્સ ટુ સેવન, તો એ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું। તો જે સમીકરણ એ એક્સ પર, જે સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપનું
છે એટલે કે દ્વિઘાત સમીકરણનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને છે અને અહીંયા લખી દીધી આપણી કન્ડિશન જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર? આપણે માત્રને માત્ર આ ફોર્મ લાવવા પ્રયત્ન કરવાનો છે. એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બંનેને કમ્પેર કરશો તો મહત્તમ ઘાત બે હોવી જોઈએ અને એની વેલ્યુ ઝીરો ન હોવી જોઈએ. ક્લિયર? તો એના પરથી આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણ છે. સિમિલરલી નેક્સ્ટ સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ ઇન્ટુ થ્રી માઇનસ એક્સ. કૌંસની અંદર માઇનસ ટુને ગુણી દો, અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ એમને એમ રહેવા દો. સાદું રૂપ જ ખાલી આપવાનું છે, જ્યાં અવયવો પાડવાની જરૂરિયાત ઊભી થાય ત્યાં અવયવો પાડવાના. અહીંયા માઇનસ ટુ છે એ કૌંસની અંદર ગુણાશે, તો કૌંસની અંદર માઇનસ જ્યારે કૌંસની અંદર ગુણાય તો શું થવાનું, કૌંસની અંદર જે જે પદ પ્લસ છે એ માઇનસ થઈ જવાના અને માઇનસ છે એ શું થઈ જવાના પ્લસ. તો માઇનસ ટુ ઇન્ટુ થ્રી એટલે ટુ ઇન્ટુ થ્રી સિક્સ, પણ કેવા હશે માઇનસ સિક્સ. અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જવાના પ્લસ ટુ ઇન્ટુ એક્સ. બરાબરને? સામે લઈ દો બધું, તો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, અહીંયા માઇનસ સિક્સ છે બંને સ્થાન બદલશે તો નિશાની બદલાય, તો પ્લસ સિક્સ માઇનસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ ઝીરો. એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ નિશાની સરખી છે તો શું આવવાનું સરવારો, નિશાની શું આવવાની માઇનસ, એટલે માઇનસ ફોર એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો. એક્સ સ્ક્વેરનો સહગુણક હોય એને આપણે શું કહીએ છીએ એ, તો એની વેલ્યુ અહીંયા કેવી મળે છે આપણને નોટ ઇક્વલ્સ ટુ ઝીરો. અને જે સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ થર્ડ નંબરનું એક્ઝામ્પલ જુઓ, બંને કૌંસ આપેલા છે એટલે બંને કૌંસની પહેલાં તો આપણે અંદર ગુણવા પડશે. તો પહેલાં એક્સનો ગુણાકાર આખા કૌંસ જોડે થશે, ત્યારબાદ માઇનસ ટુનો ગુણાકાર આખા કૌંસ જોડે થશે, એટલે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન માઇનસ ટુ ઇન્ટુ એક્સ પ્લસ વન. સેમ અહીંયા પણ એ જ રીતે એક્સનો ગુણાકાર આખા કૌંસ એટલે કે એક્સ પ્લસ થ્રી જોડે થશે, માઇનસ વનનો ગુણાકાર પણ આખા કૌંસ જોડે એટલે એક્સ પ્લસ થ્રી સાથે થશે. અહીંયા એક્સને ગુણી દો તો એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ વન એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ એટલે માઇનસ ટુ એક્સ માઇનસ ટુ ઇન્ટુ પ્લસ વન માઇનસ ટુ ઇક્વલ્સ ટુ એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ થ્રી પ્લસ થ્રી છે તો પ્લસ થ્રી એક્સ. અહીંયા માઇનસ જોડે ગુણાશે એટલે માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ વન ઇન્ટુ પ્લસ થ્રી એટલે માઇનસ થ્રી. બધી જ વસ્તુ બરાબરની એક સાઈડ લઈ લો એટલે કે આ બધું જ ઉઠાઈને આ બાજુ મૂકી દો. જો સ્થાન બદલાશે તો નિશાની બદલાશે, તો અહીંયા શું થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ. આ બધી જ નિશાની આ બદલાય તો બધી જ વસ્તુ અહીંયા બદલાવશો, તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ એક્સ છે તો બરાબરની આ બાજુ આવશે શું થઈ જવાનું પ્લસ એક્સ. અહીંયા માઇનસ થ્રી છે બરાબરની સામે આવશે એટલે પ્લસ થ્રી બરાબર ઝીરો. હવે જુઓ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ઉડી જશે. બીજું એક્સ એક્સ વાળા ટર્મ લઈ લો, અહીંયા પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ કેટલા થઈ જવાના, અથવા તો પ્લસ પ્લસ એક્સ લઈ જોઈ લો. આ એક્સ અને આ એક્સ ટુ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ માઇનસ ફાઇવ એક્સ. નિશાની સરખી છે માટે સરવાળો થવાનો, નિશાની તો માઇનસ થઈ જવાની. માઇનસ ટુ પ્લસ થ્રી પ્લસ વન બરાબર ઝીરો. અહીંયા માઇનસ ટુ એક્સ માઇનસ ફાઇવ એક્સ એટલે માઇનસ થ્રી એક્સ પ્લસ વન બરાબર ઝીરો, જ્યાં એ ઇક્વલ્સ ટુ ઝીરો. એક્સ સ્ક્વેરનો સહગુણક આપણા માટે શું છે એ, એ અહીંયા ઝીરો મળે છે. એ ઝીરો મળતું હોય તો એક્સ સ્ક્વેર વાળો ટર્મ આપણને મળે નહીં. અને એક્સની મહત્તમ ઘાત એક જ છે, આપણે દ્વિઘાત સમીકરણ મેળવવા માટે મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ બે, તો આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ થશે નહીં. કેમ? તો જે સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે સ્વરૂપનું
મળતું નથી માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. કેમ નથી? તો અહીંયા એ ઇક્વલ્સ ટુ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો મળવું જોઈએ, એની જગ્યાએ આપણને શું મળે છે, એ ઇક્વલ્સ ટુ ઝીરો. અને એ ઇક્વલ્સ ટુ ઝીરો મળે છે માટે આપણને એક્સ સ્ક્વેર એટલે કે મહત્તમ એક્સ સ્ક્વેર વાળો ટર્મ છે જે એ એક્સ સ્ક્વેર એ મળતું નથી, એટલે કે મહત્તમ ઘાત બે આપણને અહીંયા સમીકરણની અંદર મળતી નથી. એટલે જે સ્વરૂપ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું નથી, એટલા માટે આપણે એને શું કહી શકીએ, એ દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર થઈ ગયા? ત્રણે ત્રણ એક્ઝામ્પલ જોઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ટુ. નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. એટલે કે આ એક કૂટ પ્રશ્ન ટાઈપનું છે. આગળ જે આપણે સમીકરણ જોયું એમાં શું જોયું કે કોઈ તમને સમીકરણ આપેલું હોય એને દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ જોવાનું હતું. અહીંયા તમને આ રીતનો કોઈ કૂટ પ્રશ્ન આપેલો છે તો એના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. તો એમાં ફર્સ્ટ નંબરનો છે, આપણે જોઈએ કે એક લંબચોરસ જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું તમને આપેલું છે, 528 મીટર સ્ક્વેર આપેલું છે. તેની લંબાઈ મીટરમાં, પહોળાઈ પણ મીટરમાં છે. તો તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે. સેનાથી? એ લંબાઈ જે છે એ પહોળાઈની બમણાથી એક મીટર વધુ છે. તો આપણે ધારવી શેની પડશે, પહોળાઈની લંબાઈ. તો એના પરથી આપણે લંબાઈ મળી શકે. આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. અહીંયા આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈને શોધી માત્રએ માત્ર દ્વિઘાત સમીકરણ મેળવવા પ્રયત્ન કરીએ. તો આપણે ધારવી શેની પડશે, પહેલાં તો લંબાઈ, સોરી, શું ધારવું પડશે, આપણે પહોળાઈ ધારવું પડશે. તો પહોળાઈ જો આપણે ધારી લઈશું તો એના ઉપરથી આપણને લંબાઈ મળી જવાની છે. અને એક વધારાનો પ્રશ્ન તમને અહીંયા ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે, લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપેલું છે. તો ધારો કે લંબચોરસ ટુકડાની પહોળાઈ એક્સ મીટર છે. જો પહોળાઈ એક્સ મીટર હોય તો એની લંબાઈ શું થઈ જશે? તો અહીંયા તમને એક વસ્તુ આપી છે કે લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે, એટલે કે જે પહોળાઈ છે એના બમણા કરવાના અને એમાં એક ઉમેરવાનો, એટલે એક વધુ છે, એક જેટલી, એક મીટર જેટલી વધુ છે. તો અહીં લંબચોરસની લંબાઈ પહોળાઈના બમણાથી એક મીટર વધુ છે. આ સ્ટેટમેન્ટ તમને આપેલું છે, માટે પહોળાઈ તો થઈ ગઈ એક્સ મીટર, તો માટે લંબાઈ બરાબર આપણે શું લખી શકીએ, પહોળાઈની બમણા એટલે કે 2x અને એક વધુ એક મીટર મળે. ક્લિયર થઈ ગયું? તો લંબાઈ અને પહોળાઈ બંને આપણી જોડે છે. તમારે દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ તમને આપેલું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, ફોર્મ્યુલા યાદ કરો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્રો યાદ હોવા જોઈએ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપ્યું છે કેટલું છે, 528 બરાબર. લંબાઈ કેટલી છે હમણાં જ આપણે શોધી, 2x + 1. અને પહોળાઈ કેટલી છે, એક્સ એટલે ઇન્ટુ એક્સ, ગુણાકાર કરી લો, 528 બરાબર. આ એક્સને કૌંસની અંદર ગુણ સો, તો 2x² એટલે એક્સ ઇન્ટુ 2x એટલે 2x² 1 × x એટલે એક્સ, 2x² 528 બરાબરની સામે લઈજો, 2x² પ્લસ એક્સ માઇનસ 528 બરાબર 0, જે દ્વિઘાત
समीकरण है। तो एक्स अने टू एक्स प्लस वन तो ए लंबाई अने पहोळाई थई गई, तो एना उपरथी आपणे लंबाई लंबचोरसनुं क्षेत्रफळ उपरथी आपणे शुं शोध्युं? द्विघात समीकरण। तो आ एक प्रकारनो कूट प्रश्न हतो, तो द्विघात स्वरूपे दर्शाववानुं कह्युं हतुं, तो एनुं द्विघात समीकरण क्युं थई गयुं? टू एक्स स्क्वेर प्लस एक्स माइनस 528। क्लियर? जोईए नेक्स्ट एक्जाम्पल। नेक्स्ट एक्जाम्पल नंबर टू, बे क्रमिक धन पूर्णाकोनो गुणाकार 306 छे, आपे आप पूर्णाको शोधवाना छे, एटले के आपणे खाली द्विघात समीकरण स्वरूपे दर्शाववाना छे। तो बे क्रमिक धन पूर्णाक एटले शुं थशे? धारो के आ पांच लई लो, पांच पछीनो धन पूर्णाक कया छे? एटले के पॉजिटिव नंबर होय छे, तो पांच पांच पछीनो क्रमिक कयो छे? एटले पांच पछी शुं आवशे? छ। तो रियलमां शुं थयुं? आ पांच हतो अने आ पांचनी अंदर एक उमेर्यो एटले शुं मळी गयुं आपणने? छ। तो आ बने क्या थी गया? बने क्रमिक धन पूर्णाक। तो बस आनी अंदर आपणे एज करवानुं छे। तो धारो कि बे क्रमिक धन पूर्णाको पांच एटले कि आपणे एक्स लई लईए અને એના પછીનો ક્રમિક એટલે શું થઈ જશે? એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન છે। તો એ બંને ક્રમિક પૂર્ણાંકો ધારી લીધા। હવે તમને શું કહ્યું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે। તો અહીં બે ક્રમિક ધન પૂર્ણાંકોનો गुणाकार 306 छे। तो 306 छे एटले बन्ने एक्स अने एक्स प्लस वन बन्ने क्रमिक धन पूर्णाकोनो गुणाकार, एटले के आ रीते लखी शकीए आपणे एक्स इंटू एक्स प्लस वन इक्वल्स टू 306। हवे आ बन्ने कंसनो गुणाकार कर लो, तो एक्स स्क्वेर एक्स इंटू एक्स, एक्स स्क्वेर प्लस एक्स इंटू वन एक्स बराबर 306। 306 બરાબરની સામે લાવી દો, એ સ્થાન બદલશે તો દિશાની બદલાય, તો માઇનસ 306 બરાબર 0, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે। ક્લિયર? અહીંયા એક્સ સ્ક્વેર વાળું ટર્મ પણ છે, મહત્તમ ઘાત 2 છે અને એ કેવું છે? નોટ ઇક્વલ્સ ટુ 0, માટે એ દ્વિઘાત સમીકરણમાં આવી ગયું। આ એક ખૂટ પ્રશ્ન જ હતો। જોઈએ આવો સેમ એક્ઝામ્પલ નંબર 3। એક્ઝામ્પલ નંબર 3, રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે, આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 360 હશે, આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે। તો અહીંયા તમને શું કહ્યું છે? રોહનની માતા તેમના કરતાં 26 વર્ષ મોટા છે, કોના કરતાં? રોહન કરતાં। તો આપણે પહેલાં કોની ધારવી પડશે? રોહનની, અને એમાં 26 વર્ષ મોટા એટલે કે વધુ થઈ જશે। તો ધારો કે પહેલું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના પરથી આપણે જઈએ, ધારો કે રોહનની હાલની ઉંમર એક્સ વર્ષ છે। હવે રોહનની હાલની ઉંમર જો એક્સ વર્ષ હોય તો એમના માતા કેટલા મોટા છે એમના કરતાં? 26 વર્ષ મોટા છે। તો આની અંદર એક્સ પ્લસ 26 એટલે કે એક્સના બધાના કેટલા થઈ ગયા? 26। તો તેમની માતાની કિંમત, સોરી વર્ષ ઉંમર, રોહનની માતાની ઉંમર વર્ષમાં દર્શાવેલી છે એટલે માતાની ઉંમર કેટલી થઈ જશે? એક્સ પ્લસ 26 વર્ષ થશે। ક્લિયર? એવું કહી શકીએ રોહનની ઉંમર જે આપણે ધારી એ ઉપરથી કહી શકીએ કે રોહનની માતાની ઉંમર કેટલી થઈ ગઈ? એક્સ પ્લસ 26 વર્ષ। બીજું સ્ટેટમેન્ટ તમને શું આપ્યું છે? આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર, એટલે આજથી લઈ અને 3 વર્ષ પછીની વાત થઈ છે, એટલે કે પાછળના વર્ષો કયા છે? જો આગળના કયા હોય તો શું થઈ જશે? માઇનસ, આપણે એક્સ તો ધારી લીધી એટલે કે એક્સ માઇનસ કહી શકીએ, પણ અહીંયા શું કહ્યું છે? પછી, તો આપણે શું લઈ શકીએ? પ્લસ। તો આજથી 3 વર્ષ પછીની
त्रण वर्ष पछी रोहन नी उमर केटली थई जशे एक्स प्लस थ्री तथा हवे पछी एक्स प्लस थ्री थई गया तो तेमना माता नी केटली थई जशे रोहन नी माता नी उमर हाल के लिए छे एक्स प्लस छवीस अने त्रण वर्ष पछीनी वात थई छे एटले के एक्स प्लस छवीस हालनी उमर अने हालनी उमर पछी त्रण वर्ष कई छे एटले प्लस थ्री तो बराबर एक्स प्लस ओगणत्रीस हशे। क्लियर? एक्स वर्ष पछी भविष्यनी वात थई छे एटले हवे थशे के छे ना लखी शकीए, शुं हशे? हशे। હવે તમને શું કહ્યું છે કે આજથી ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે। ત્રણ વર્ષ પછીની ઉંમર કઈ છે? એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ ઓગણત્રીસ, તો એ બંનેનો ગુણાકાર કેટલો છે? 360। તો ત્રણ વર્ષ અહીં ત્રણ વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 છે। તો આપણે શું લખી શકીએ? એક્સ પ્લસ થ્રી, ત્રણ વર્ષ પછીની જે ઉંમર છે બંનેની, રોહનની એક્સ પ્લસ થ્રી, એમના માતાની કેટલી છે? એક્સ પ્લસ ઓગણત્રીસ, એ બંનેનો ગુણાકાર કેટલો છે? 360। ક્લિયર? તો હવે આપણે આ બે કૌંસનો ગુણાકાર કરી લઈશું। તો એક્સ એ આખા કૌંસ જોડે ગુણાશે એટલે કે એક્સ પ્લસ ઓગણત્રીસ સાથે ગુણાશે, તે જ રીતે ત્રણ જે છે એ એક્સ પ્લસ ઓગણત્રીસ સાથે આખો ગુણાશે, બરાબર 360। અહીંયા લઈ જાઉં છું। હવે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ઓગણત્રીસ એટલે પહેલાં એક્સ એક્સનો ગુણાકાર એટલે એક્સ સ્ક્વેર, પ્લસ એક્સ ઇન્ટુ 29 એટલે 29x। હવે આ જે ત્રણ છે એનો ગુણાકાર કરેલો અંદર, તો ત્રણ ગુણ્યા એક્સ અહીંયા પ્લસ હશે, પ્લસ થ્રી, તો પ્લસ 3x પ્લસ ઓગણત્રીસ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે? 87। ન આવડે તો કરી લેવા, 9 તરી 27, 27 નો 17 બધી આવી, 2 3 2 6 ને 2 8 કેટલા થઈ ગયા? 87। તો પ્લસ 87 બરાબર કેટલા છે? 360। હવે એક્સ સ્ક્વેર તો એમને એમ રહેશે, આ બંને ટર્મ 29x પ્લસ 3x બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ જશે? 32x પ્લસ 87 એમને એમ રાખો, બરાબરની સામે 360 છે, બરાબરની આ બાજુ લઈ લો, સ્થાન બદલશે તો નિશાની બદલાય, બરાબર 0। એક્સ સ્ક્વેર પ્લસ 32x, અહીંયા મોટી નિશા મોટી સંખ્યા જે હશે નિશાની આવશે, 360માંથી 87 કાઢવાના છે તો કેટલા આવશે? 273 સમથિંગ। તો અહીંયા જોઈ લઈએ આપણે, 5 આ 10, 10માંથી 7 જશે એટલે 3, 5માંથી 8 નહીં જાય એટલે અહીંયા 2 અને 1, 15માંથી 8 જશે એટલે 7 અને ઉપરથી 2, 273, પણ કેવા હશે એ? માઇનસ, તો 273 બરાબર 0। તો બસ આ મળી ગયું આપણને જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે। ક્લિયર થઈ ગયું? એક્ઝામ્પલ કુટ પ્રશ્ન જ હતો, આપણે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ મેળવવાનું હતું। તો એક્સ સ્ક્વેર પ્લસ 32x માઇનસ 273 ઇક્વલ્સ ટુ 0, જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે। લાસ્ટ ફોર્થ નંબરનો એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે। જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા દે 3 કલાક વધુ લે છે, તો ટ્રેનની ઝડપ શોધો। અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ જ મેળવવાનું છે ખાલી। તો એક ટ્રેનની અંતર તમને શું આપેલું છે? અચળ 480 કિલોમીટર। તો આપણે પહેલાં તો ધારો કે શું શોધવાનું છે? ઝડપ,
तो झड़पधारी लगी आपणे। धारो के ट्रेननी झड़प एक्स किलोमीटर प्रति अवर्स छे। क्लियर? तो आपणे झड़प धारी लीधी केटली छे एनी एक्स किमी प्रति कलाक। हवे एक ट्रेन 480 किलोमीटरनो अंतर कापे छे, अंतर छे आपणा जोड़े, अहींया झड़प छे। तो झड़प तो पहला तो सूत्र शू हतुं, तो झड़प बराबर आपणे शू लखी शकीए, अंतर भाग्या समय। हवे आ सवल फॉर्म्युलानी अंदर आपणे शू आपेलुं छे, एक तो अंतर आप्युं छे, झड़प आपणे धारी लीधी ले छे, तो समयने आपणे करता बनावी दईए। तो समय बराबर शू लखाई शकाय, समय जो अहींया आवशे तो झड़प क्यां जवानी, बराबरनी सामे एटले के भागाकारनी अंदर। तो समय बराबर अंतर भाग्या झड़प। हवे जे 480 किलोमीटरनुं पहेलुं जे अचर झड़पे अंतर कापे छे, अचर झड़पे जेटलुं अंतर एने कापी छे ए आपणे शोधी लईए, कि एना माटे लागतो समय शोधी लईए। तो एना माटे लागतो समय केटलो छे, तो 480 किलोमीटर अंतर अचर झड़पथी ઝડપથી કાપતા લાગતો સમય, અહીંયા આપણે એને નામ આપી દઈએ ટી વન, પહેલી ઝડપ, કારણ કે પાછળ બીજી પણ ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ અવર્સ ઓછી ઝડપે, તો એને ટી વન આપી દઈએ। તો અહીંયા શું દેખાય છે, અંતર ભાગ્યા સમય, તો અંતર તો કેટલું છે 480, તો 480 ભાગ્યા ઝડપ આપણે ધારી લીધી શું છે એક્સ। ક્લિયર? હવે બીજી વસ્તુ તમે શું કહ્યું છે, સેકન્ડ નંબરની લાઈન જુઓ કે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ અવર્સ ઓછી હોય તો આટલું જ અંતર, આટલું જ અંતર એટલે કેટલું 480 કિલોમીટર, એટલું જ અંતર કાપવાથી 3 કલાક વધુ લે છે। તો પહેલાં ફરીવાર કહી એક ઝડપ ઓછી થઈ, તો એના માટે એટલું અંતર કાપવા માટે, તો ઓછી કઈ તમને 480 કિલોમીટર અંતર ફરી વાર કાપતા ઝડપ કેટલી ઓછી છે 8 કિલોમીટર પ્રતિ અવર્સ જેટલી ઓછી છે, માટે કેટલી થઈ જશે, અથવા તો ઓછી જેટલી ઓછી કાપતા લાગતો સમય। તો સમય કેટલો થશે, સમય ટી ટુ લઈ લઈએ આપણે, અહીંયા બીજા નંબરની જવાબ છે, તો ટી ટુ બરાબર અંતર કેટલું છે એટલું જ છે, આ જ અંતર કાપતા, આટલું જ અંતર કાપતા એટલે કે 480 કિલોમીટર, તો 480 કિલોમીટર ભાગ્યા ઝડપ કેટલી ઓછી છે 8 કિલોમીટર જેટલી ઓછી એટલે કે એક્સ માઇનસ 8, તો ટી ટુ થઈ ગયો એ સમય। હવે તમને શું કહ્યું છે કે એટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે, એટલે કે આ અંતર કેટલું થઈ ગયું, આના માટે લાગતો સમય કેટલો છે વધુ 3 કલાક, તો એનો મિનિંગ અહીંયા કેટલો હશે 3 કલાક ઓછો હશે। તો હંમેશા આપણે કેવું મોટામાંથી નાનું બાદ કરવું જોઈએ, એટલે કે ટી ટુ માઇનસ ટી વન, પાછળ સ્ટેટમેન્ટ આ લખી દઈએ, આ અંતર એટલે કે જે આ ઉપરનું ટી ટુ લીધું એ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે। તો આપણે મોટામાંથી નાનો બાદ કરીશું, એટલે કે ટી ટુ માઇનસ ટી વન બરાબર કેટલા કલાક થાય છે 3। હવે ટી ટુ અને ટી વનની વેલ્યુ ત્યાં મૂકી દઈએ, ટી ટુ બરાબર કેટલા છે 480 ભાગ્યા એક્સ માઇનસ 8 માઇનસ ટી વન કેટલા છે 480 ભાગ્યા એક્સ બરાબર 3। હવે શું કહ્યું છે આપણે, નીચે લસા લઈ લઈએ, એટલે કે એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 8, અહીંયા એક્સ માઇનસ 8 છે, શું નથી એક્સ નથી, તો ઉપરના પદને આપણે એક્સ વડે ગુણીશું એટલે 480 એક્સ, અહીંયા એક્સ છે શું નથી એક્સ માઇનસ 8, તો 480 એને આપણે એક્સ માઇનસ 8 વડે ગુણી લઈશું બરાબર 3। 480 ગુણ્યા એક્સ માઇનસ 480 એક્સ થઈ જશે,
અને આ માઇનસ માઇનસ પ્લસ 480 ગુણ્યા 8 એટલે આપણે 48 ગુણ્યા 8 લઈ લઈએ. અઠું અઠું 64, 64નો ચોગડો વધી આવી 6, 8 ચોક 32, 32ને 6 કેટલા થઈ જશે 38. એટલે અને પાછળ શું હતું આ શૂન્ય એટલે 38 40 માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ. હવે ભાગાકારમાં જે નીચે છે એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 8 એ બરાબરની સામે જશે એટલે ક્યાં જતું રહે અને અંશમાં એટલે કે 3 જોડે ગુણાશે એટલે 3 એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 8. હવે જુઓ 480x પ્લસ અને 480x માઇનસ ઉડી જશે તો બાકી કયા રહે 3840 બરાબર. આને કૌંસની અંદર ગુણી દો 3x ઇન્ટુ એક્સ એટલે 3x સ્ક્વેર માઇનસ 8 તરી 24, 24x પણ કેવા હશે માઇનસ 24x. 3840ની બરાબરની સામે લઈ જાઓ એટલે 3x સ્ક્વેર માઇનસ 24x માઇનસ 3840 બરાબર 0. નીચે લખી દેજો જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર થઈ ગયો આખો કુટ પ્રશ્ન. અહીંયા જો થોડુંક નાનું સ્વરૂપ આપવું હોય તો અહીંયા જો આ 3 કોમન નીકળી શકે છે, જો આમનામ રાખશો તો પણ વાંધો નહીં, એની વેરી નોટ ઇક્વલ ટુ 0 તો મળે જ છે આપણને. પણ જો 3 નીકળવા હોય તો 3840 ભાગ્યા 3 અથવા તો 3 × 3 0. અહીંયા 8 ઉતારશો 3 × 2 6 3 × 3 9 વધી જશે એટલે 3 × 2 6 અહીંયા કેટલા રહેશે 2. આ 4 નીચે ઉતારો તો 24 તો 3 × 8 24 તો અહીંયા 0 0 આવી ગયા. આ ઉપર જશે એટલે 1280. તો આ સ્ટેટમેન્ટ આખું 9 લખવું હોય તો અહીંયા લખી શકીએ આપણે 3 કોમન નીકાળીને એક્સ સ્ક્વેર માઇનસ 8x માઇનસ કેટલા થઈ ગયા 1280 બરાબર 0. ક્લિયર? જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે. જો અહીંયા આમનામ રાખશો 3x સ્ક્વેરવાળું પદ તો પણ વાંધો નહીં, કે અહીંયા એ એક નોટ ઇક્વલ્સ ટુ 0 મળે છે, અહીંયા પણ એ નોટ ઇક્વલ્સ ટુ 0 મળે છે, મહત્તમ ગાપ તમને મળે છે 2. તો એ સમીકરણ પણ દ્વિઘાત સમીકરણ થશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે સ્વાધ્યાય 4.1 કમ્પ્લીટ કરીએ છીએ. સ્વાધ્યાય 4.1નો જે ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ હતો એના કેટલાક એક્ઝામ્પલ એટલે કે 4, 5, 6, 7, 8 એ બાકી છે, એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. ઇઝી છે, દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ જ જોવાનું છે આપણે, તો આવડશે, તો એ હોમવર્કની અંદર કરજો. અને એ સાથે ઉદાહરણ નંબર 1 અને 2 એ પણ હોમવર્કની અંદર લેવાનું છે. તો આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.